આગળ વધારીશું. ચાર વિશેષ મહેમાન આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. આપણી સાથે શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વસુબેન ત્રિવેદી હાજર છે. કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ સોનલબહેન આપણી સાથે હાજર છે, તો સાથે જ ભાવનાબહેન દવે અને મહિલા અગ્રણી રૂજાનબેન ખંભાતા બી આપણી સાથે હાજર છે. સૌપ્રથમ આપ ચારેયનું સ્વાગત કરું છું. સોનલબેન, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ફિક્કી ફ્લોની અંદર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન રહ્યું, તેને આપ કઈ રીતના જુઓ છો? એમાં મેં તમારી સાથે સવારે પણ વાત કરી હતી કે એક જનરલાઇઝ આમ તો વિમેનના સ્ટેટસ ઉપર આખી વાત હતી અને વિમેનના ઇશ્યુઝ અને આપણા સમાજમાં એનું સ્ટેટસ કયું છે એના પર વાત હતી. એના પછી એમણે થોડીક એન્ટરપ્રેનર મહિલાઓની વાત કરી, અહીંયા આગળ અમૂલ જેવી સંસ્થાઓની વાત કરી. એન્ટરપ્રિનરશિપની જે આખી વાત કરી છે એમણે, જે દાખલા સાથે, એ લગભગ પોતાના સ્વપ્રયત્ને જે બહેનો તૈયાર થયેલી છે એની વાત છે. એમાં એક ગવર્મેન્ટને, એમની ખાસ કરીને આટલા વર્ષોથી જ્યારે પોતે રાજ્ય સંભાળી રહ્યા છે ત્યારે એમનું કયું ઇન્ટરવેન્શન છે કે એમની કઈ એવી મૌલિક વાત છે એ ગુજરાત મોડેલની વાત કરતા હોય છે. જેમ કે સેવાની એક મોટી ક્રાંતિ જેવી સેવાએ આણી છે માઇક્રો ફાઇનાન્સથી, એની અમે કોઈ વાત કરી નહોતી. જોકે સેવાએ તો પોતાની રીતે કામ કર્યું છે, પણ એવી કોઈ પ્રકારના મોડેલની અમને એમાં વાત જોવા મળી નહીં. એટલે આ એક આખી જનરલાઇઝ વાત હતી અને એમાં એમનું કોઈ એવું ખાસ ઇન્ટરવેન્શન કયું હતું એ કંઈ એ સમજાયું નહીં. જી ભાવનાબેન, આપ કઈ રીતના જુઓ છો આખા નિવેદનને, ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણનો મુદ્દો હતો ત્યારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન કેટલું સાર્થક હતું? આજે ફિક્કીની અંદર જે વક્તવ્ય આપ્યું માનનીય નરેન્દ્રભાઈએ, એ ખરેખર ખૂબ જ સંવેદનાયુક્ત હતું, અનુભવનો નિચોડ હતો અને મહિલાઓની વાસ્તવિક પરિસ્થિતિનો એક ચિતાર આપ્યો હતો. અને મહિલાઓ કાર્યક્ષમતાથી આગળ કઈ રીતે વધી શકે એ વિષય થોડો પ્રકાશ પાડ્યો હતો અને ગુજરાતની અંદર ખાસ કરીને કેટલાક ઉદાહરણો આપ્યા. કેટલાક લોકો એવું કહે છે કે એન્ટરપ્રિન્યોરશિપ વાળી બહેનો અહીંયા હતી અને એને આવા નાના નાના ઉદાહરણો કેમ આપ્યા. પરંતુ મારે કહેવું છે કે દેશની અંદર સામાન્ય મધ્યમ વર્ગની ગરીબ મહિલાઓ છે, કોઈ મોટી હસ્તી હોય અને એને ઓપોર્ચ્યુનિટી મળે અને આગળ આવે એ અલગ વિષય છે, પરંતુ દેશની સમગ્ર સમાજની સંપૂર્ણ મહિલાઓને કેવી રીતે આગળ લાવી કાર્યક્ષમતાપૂર્વક, એના માટે તેને બે ચાર ઉદાહરણો આપ્યા હતા. અને આ ઉદાહરણોમાં કદાચ એવું કહે કે ભાઈ આમાં સરકારનો શું રોલ હતો, તો સરકારનો રોલ એ છે કે સરકારે બહેનોને એક પ્રોત્સાહન આપવા માટે જ્યારે એક મુખ્યમંત્રીએ આ પોતાના મુખેથી વાત કરે છે, જેમ કે જસુબેન છે, ઇન્દુબેન ખાખરાવાળા છે, આ બધાની જે વાત છે જે પોતાની રીતે આગળ વધી છે અને એ એક સરસ મજાની વાત મૂકી છે. સાથે સાથે એમણે કન્યા ભ્રૂણ હત્યાની જે વાત કરી એની સાથે એ ભાવુક બની ગયા. તો બરાબર છે, આ એક મુદ્દો એવો છે કે જે ભાવુક બની જવાય અને જેના જેને સંવેદના છે એ વ્યક્તિ ચોક્કસ ભાવુક બની જાય. જેને સંવેદના ના હોય એ ભાવુક ના બને, પરંતુ જ્યારે જેનામાં સંવેદના છે એ વ્યક્તિ કન્યા ભ્રૂણ હત્યા વિશે વાત કરતા ભાવુક બની જાય. અને માનનીય મુખ્યમંત્રી શ્રી મહિલાઓ માટે, માતૃશક્તિ માટે સંવેદનાઓથી ભરેલા છે. આજે આપણે જુઓ તો એમણે જે બેટી બચાવોનું આખું ઝુંબેશ ચલાવી જેને કારણે આજે 1000 મહિલાઓએ 940 જેટલી, 1000 પુરુષોએ 940 મહિલાઓ આંક આપણે લાવી શક્યા છીએ. જોકે એનાથી એમને સંતોષ નથી. શા માટે જેટલા પુરુષો છે એટલી મહિલાઓની સંખ્યા ના હોય? અને એ જ રીતે એમણે શિક્ષણની અંદર 100% નામાંકન કરાવ્યું છે. એ જ રીતે મિશન મંગલમ દ્વારા એમણે બહેનોને, આજે 25 લાખ બહેનો તો તૈયાર કરી દીધી છે. એમને એવું નથી કે મોટા ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ કામ કરે તો જે કામ કરતી કહેવાય, નાના નાના ઘરેલુ ઉદ્યોગની અંદર પણ જ્યારે મહિલાઓ કામ કરતી હોય એને સરકાર તરફથી પ્રોત્સાહન મળે, એને ટ્રેનિંગ મળે. આ મિશન મંગલ પ્રોગ્રામ દ્વારા મહિલાઓને ટ્રેનિંગનું કામ થાય છે. આવી બધી વાતો એમણે મૂકી છે અને એ મને લાગે છે દેશની સમગ્ર નારીઓએ આ સાંભળી હશે, કારણ કે આપના પ્રસારણ માધ્યમો દ્વારા ચોક્કસ દેશની મહિલાઓને આ એક સંદેશ ગયો છે અને એ સંદેશને કારણે ગુજરાતની બહેનોની જેમ અન્ય પ્રાંતની બહેનો પણ આગળ આવવા માટે પ્રયત્ન કરશે. જી રૂજાનબેન, તમે પોતે એક બિઝનેસ વુમન છો, આખું જે પ્રકારનું એસોસિએશન, ત્યાં જે પ્રકારની મહિલાઓની હાજરી હતી, તેમની સામે જે પ્રકારના ઉદાહરણ આપીને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એમ્પાવરમેન્ટની વાત કરી, આપ કેટલા સંમત છો અને કેટલું સારું કહી શકાય, કેટલું ખરાબ કહી શકાય આ પ્રકારના ઉદાહરણ આપનું તમારા હિસાબે શું કહેશો? સૌથી પહેલા વુમેન્સ સ્પીચ હતી
તો વુમેન્સ ડે માં અમારા જેવા માણસો સ્પીચ આપે ને બીજાને મોટિવેટ કરવા કે આમ કરવું જોઈએ ને પેલા આમ કર્યું ને હું સુનિતા વિલિયમ્સ નું એક્ઝામ્પલ આપું ને પેલો આગળ આપણે સેવા બેંક નું એક્ઝામ્પલ આપું. આ એવી ટાઈપની સ્પીચ હતી. એઝ અ ચીફ મિનિસ્ટર ઓફ અ સ્ટેટ જેમને આદત છે બધા આંકડાઓ આપવાની, નંબર 1 2 3 કરવાની, આ સ્પીચમાં કશું વુમેન રિલેટેડ હતું જ નહીં. કેમ નહોતું? એટલે વુમેન રિલેટેડ આંકડાઓ નહોતા. કેમ નહોતા? કારણ કે એવું છે જ નહીં. મને અત્યારની તારીખમાં આ બધા લર્નેડ ગેસ્ટ બેઠા છે વુમેન એન્ટરપ્રિન્યોર માટે કઈ સ્કીમો અમલમાં આવી છે ને કઈ એનાથી ફાયદો થયો છે એવા કોઈ એક્ઝામ્પલ્સ જ નહીં મળશે કોઈને દૂર દૂરથી. હવે બેને લઘુ ઉદ્યોગ જે સાહેબે લઘુ ઉદ્યોગની વાત કરી, અઠાણા થેપલા ખાખરા તો આપણા બેનો વર્ષોથી બનાવે છે. વોટ અ બિગ ડીલ અબાઉટ ઇટ. હવે આપણે અઠાણા થેપલા ખાખરાનું આગળ એ ઇન્ડસ્ટ્રીને ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન કરવાનું છે અને એ કોટેજ ઇન્ડસ્ટ્રીથી એને ઇન્ડસ્ટ્રીમાં લઈ જવાની છે અને એક્સપોર્ટ કરવાનું છે. એ પોઈન્ટ છે. બેનનું જે આ અઠાણા ખાખરા થેપલાથી જે શોષણ થાય છે, કારણ કે લોકો શું કરે છે અઠાણા થેપલા ખાખરા બનાવી અને મોંઘા ભાવે વેચે છે કારણ કે છેક સુધીની બહેનોનું પોસ્ટ નથી થતી. તો એના માટે આપણે કઈ સ્કીમો કરી છે, એના માટે બહેનોને કોઈ હેલ્પ કરું છે એની કોઈ વાત ના થઈ. પછી આપણે બીજી જે આપણે પછી ઇમોશનલ, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ એઝ અ હ્યુમન બિંગ યા ઇમોશનલ માણસ થાય એમાં કંઈ ખોટું નથી. એ બી ઇમોશનલ થયા છે, રાહુલજી બી ઇમોશનલ થયા છે એમના મધરને પાવર માટે. એટલે આપણે એમાં મારે પોલિટિક્સ અત્યારે નથી લાવી વચ્ચે. પણ અગર હું બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું, કારણ કે આઈ કેન ટોક અલોટ, કારણ કે એમને કહ્યું કે ભાઈ બહેનોને પોલિટિક્સમાં આપણે ગુજરાત માટે આપણે 50% નું બિલ રાખ્યું છે જે આપણા રાજ્ય માટે પાસ નથી કર્યું. પણ મારે એમ કેવું છે કે સૌથી પહેલા તો સાહેબ તમે કેટલી બહેનોને ટિકિટ આપી હતી? હવે પાછા કમ્પેર ના કરતા કે કોંગ્રેસે કેટલી ટિકિટ આપી, કારણ કે અત્યારે હું મારી બહેનો માટે બેઠી છું. હું કોંગ્રેસે બીજેપીની વાત કરવા નથી બેઠી, કારણ કે રાહુલ ગાંધીના સ્પીચની મારે પૂછશે તો હું રાહુલ ગાંધીને મેં પૂછીશ કે સાહેબ તમે કોંગ્રેસ વાળા કેટલી ટિકિટ આપી. એટલે લેટ અસ નોટ ગેટ ઇનટુ ધેટ પોલિટિક્સ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે એમને કહ્યું એ આઈ બ્રધર કોલ, એમના આજે સ્ટેટમેન્ટ પોલિટિકલ હતા. એ બહેનો બહેનોને જોડાવી મારવા માંગતા હતા. એમને એવું કહ્યું કે રાજ્યપાલે એમનું જે બિલ છે પાસ ના કર્યું કારણ કે બહેનોને 50% અમે રિઝર્વેશન આપવાના હતા. પણ સાહેબ એ બિલમાં જોડે ખબર છે શું લખ્યું હતું? એની જોડે એવું લખ્યું હતું કે 100% વોટિંગ થવું જોઈએ. એટલે એ બિલ રોકાયું છે રાજ્યપાલથી, કારણ કે ઇટ ઇઝ ટેકનિક ઇટ ઇઝ ફિઝિબલી ઇટ ઇઝ નોટ ફિઝિબલ કે 100% વોટિંગ થાય. એટલે આવા બધા મુદ્દાઓને પોલિટિસાઇઝ કરી એક અલગ રૂપ રાખ્યું છે. એટલે મને 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 એઝ અ વુમેન એઝ અ પ્રોબ્લેમ એ છે કે મે બી તમે ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરો, જે સારી ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરી, જ્યારે તમે ફિક્કી ફ્લો 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 એટલે ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન જ્યાં બહેનો એન્ટરપ્રિનર બહેનો શું એક્સપેક્ટ કરે. અગર મારી 40 મિનિટ વાત સમજવા બેઠો તો આજે મારા સિમ્પલ લેંગ્વેજમાં કહું તો વાર્તા રે વાર્તા. જી સુરેન્દ્ર, આપ કેટલા સંમત થાવ છો? એમએ બિલકુલ સાચી છે. એની સાથે સાથે આપણે જે ભ્રૂણ હત્યા વિશે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં એ પોતે એમ ભાવુક બહુ થઈ ગયા, પણ જેન્ડર વિશે એમની સેન્સિટિવિટી કેટલી ઓછી છે એનો બહુ એક ગ્લેરિંગ એક્ઝામ્પલ એ છે કે એમણે બહેનોને એમાં જવાબદાર ઠેરવી છે કે બહેનો સ્ત્રીઓ ભ્રૂણ હત્યામાં જવાબદાર છે. ખરેખર તો આપણી જે પુરુષ પ્રધાન સમાજની જે આખી રચના છે અને એને કારણે જે માઇન્ડ સેટઅપ છે અને તેને લીધે આખી આ વાત થાય છે અને એમાં બહેનોને તો પોતાના ડિસિશન ઉપર પોતાના બોડી ઉપર પણ ઘણી વખત અધિકાર હોતો નથી. એટલે આ સંજોગોમાં સ્ત્રીઓને દહેજ માટે કે ભ્રૂણ હત્યા માટે જવાબદાર ઠેરવવી એ હું માનું છું કે બહુ એક ઇનસેન્સિટિવ વાત છે અને એમના જેવા જવાબદાર વ્યક્તિ આવી વાત કરવી પણ ના જોઈએ. અને એની સાથે સાથે બહુ સાચી વાત છે કે જે કંઈ આવા પ્રોગ્રામ છે, બીજું અમારી આવા એમના જ પક્ષની બે બહેનો બેઠી છે ત્યારે વાત કરું છું કે આવી રીતે એમણે ભાવુક થયા છે. પરંતુ જ્યારે હમણાં એમનું એક સ્ટેટ એમનું ફંક્શન ગયું નેશનલ લેવલનું, તે વખતે એમણે પોતાના જે સ્મૃતિ ઈરાની મહિલા અધ્યક્ષ એમણે આ ઇલેક્શનમાં પુષ્કળ કામ કર્યું છે અને એમનો એક ફોટો પણ એ છાપી નથી શક્યા. રાજનાથસિંહના ઇક્વિવેલન્ટ એ કહેવાય તો એમને પણ એમણે એક પણ બહેનને એમણે ત્યાં આગળ આગળ કરી નથી. તો મને લાગે છે કે આ એમના ડબલ સ્ટાન્ડર્ડ પણ બતાવી જાય છે. આપ શું કહેશો? આવશે મને લાગે છે કે ચર્ચાનો વિષય એ અલગ મોડ પર જઈ રહ્યો છે. જી આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી એ વાત મોટી મોટી ઉદ્યોગપતિ બહેનો સામેની હતી, ત્યારે નાના નાના બહેનો એને આ ઉદ્યોગો સાથે કઈ રીતે જોડી શકાય એના માટેની વાત, એના માટેની વાત, એના માટેનો ભાવ મોદીજીના મનમાં હતો. બીજું, ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓની વાત એ મોખરે રહી છે એટલે જીતી શકેલી સીટો ઉપર આજે 12 બહેનો વિધાનસભામાં ધારાસભ્ય તરીકે છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં 30-33% બહેનો એને રાખવામાં આવી છે. બીજું, અનામત મહિલાઓની વાત, અનામત મહિલાઓમાં અનામત હોય તો જ મહિલા મેયર બની શકે, નહીં તો મહિલાઓ કોઈ વહીવટમાં આવતી નથી. આ રાજ્યની અંદર પહેલું રાજ્ય એવું છે કે જ્યાં અનામત ન હોવા છતાંય નગરપાલિકા કે મહાનગરપાલિકાઓ હોય ત્યાં એક મહિલા ફરજિયાત. એટલે મેયરની સીટ અનામત ના હોય તો ડેપ્યુટી મેયર મહિલા હોય તો આ બીજા રાજ્યમાં નથી. બીજું, 30% અનામત મહિલાઓને
30% મહિલાઓને નોકરીમાં આરક્ષણ આપવાનું કામ 2002 પછી ગુજરાતમાં થયું છે. 23 મહિલા ડીવાયએસપીની નિમણૂક થઈ છે. મહિલાઓના નામે સંપત્તિ કરવામાં આવે તો એને રજીસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. 400-500 કરોડ જેટલું ખોટ ગુજરાત સરકારે સહન કરી આ બધું મહિલાઓ માટે કર્યું છે. વર્ષો સુધી ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યની સ્થાપનાને કેટલા દિવસ થયા? કેટલા વખત કોંગ્રેસે શાસન કર્યું? 2002માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ જુદો થયો રાજ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા પછીથી. અને કેટલું મોટું બસ બજેટ 2900 કરોડ જેટલું બજેટ 900 કરોડ જેટલો વધારો 2002થી અત્યાર સુધી કરવામાં આવ્યો. આજની બહેન ભવિષ્યની માં બનવાની છે. કુપોષણ દૂર કરવા માટેનો એક જબરજસ્ત જંગ ઉપાડવામાં આવ્યો. જી, બહેનો જન્મથી સશક્ત બને એટલે ગર્ભમાં જ બહેનો હોય ત્યાંથી એનું પોષણ થાય અને તંદુરસ્ત બાળકને જન્મ આપે અને આવતીકાલનું ગુજરાત સમર્થ બને અને દેશને દુનિયાના કામની અંદર આવી શકે એના માટેના આયામો રાજ્યમાં મુખ્યમંત્રી શ્રીએ કર્યા છે. અનેક વાતો કહી શકાય એવી છે, માત્ર ટીકા જ કરવી હોય તો એની કોઈ ના નથી. પરંતુ રાજ્ય સરકારે જે કર્યું છે એનું જ્ઞાન લેવા માટે આ દેશના બીજા રાજ્યના અધિકારીઓ અહીં આવે છે. જી, મહિલાઓના સશક્તિકરણના કાર્યક્રમો માટેનું મારી પાસે મારા પોતાના પાસે વિભાગ છે એટલે હું જાણું છું કે બહેનો કેટલી ખુશ છે. આજે સખી મંડળો, જી સખી મંડળો નાની નાની સહકારી બેંક જ છે. જી, અને આજે ગ્રામીણ ક્ષેત્રમાં રહેલી બહેનો એ 100-100 કરોડનો વહીવટ કરી શકે છે. પણ હું દ્વારકાની વાત કરું, દ્વારકામાં મેં રાહિર કુંભની બહેનો છે, એ લોકો સખી મંડળો ચલાવે છે, કરોડો રૂપિયાનો વહીવટ કરતી થઈ છે. તો આ સશક્તિકરણ નથી. આજની જે વાત હતી, ફિક્કીમાં જે વાત કરવામાં આવી હતી, એ ઉદ્યોગપતિ બહેનોની સાથે આવા બહેનોને કઈ રીતે જોડવા, ગ્રામીણ ઉદ્યોગોને દેશ સુધી કઈ રીતે લઈ જવા, રાજ્ય સુધી કઈ રીતે લઈ જવા, એને એક્સપોર્ટ કરીને દુનિયાને કઈ રીતે આપવું, જી આ વાત આજની વાતના સંદર્ભમાં હતી એમ હું માનું છું. આપની સાથે આ મુદ્દે ચર્ચાને આગળ વધારીશું. ખાસ કરીને 2014ની લોકસભા ચૂંટણી માટેનું પ્લેટફોર્મ કેટલું મોટું છે તે મુદ્દે પણ ચર્ચા કરીશું. તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે.